ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને અસર કરનારા સમાચાર એલર્ટ। હવે ગુજરાતીઓ ચેતી જજો, હવે વાહન ચાલકો થઈ જાઓ સાવધાન, નહીતર થશે કડક કાર્યવાહી અને મોટો દંડ। તેમજ પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। હવે પીએમ મોદી 3 દેશોના પ્રવાસે જશે અને આ દરમિયાન તેઓ જાપાનમાં G7 શિખર સંમેલન અને ઓસ્ટ્રેલિયામાં કવાડ નેતાના શિખર સંમેલનમાં ભાગ લેશે। G7 શિખર સંમેલન માટે પીએમ નરેન્દ્ર મોદી 19-21 મે સુધી જાપાનના હિરોશિમાં જશે। તેઓ જાપાનના પીએમના આમંત્રણ પર જાપાનની યાત્રા પર જઈ રહ્યા છે। શિખર સંમેલન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી G7 સભાને સંબોધિત કરશે। જાપાનથી તેઓ પીએમ પાપુઆ ન્યૂ ગિનીના પોર્ટ પોર્સ પર જશે। એલર્ટ, હવે ગુજરાતીઓ ચેતી જજો અને વાહન ચાલકો થઈ જાઓ સાવધાન, નહીતર થશે મોટો દંડ। અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ જાહેરમાં થૂકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે, જેના ભાગરૂપે હવે તંત્ર દ્વારા તમામ કવાયત શરૂ કરી દેવાય છે। જે મુજબ શહેરમાં જાહેરમાં થૂકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાથી વાહન ચાલકો પર નજર રખાશે, જે બાદ આરટીઓમાંથી વિગત મેળવી ₹100 દંડ ફટકારવામાં આવશે। હવે કિસ્સા થશે ખાલી, રાજ્યની મેટ્રો સિટી અમદાવાદમાં તાજેતરમાં જાહેરમાં થૂકનારા વ્યક્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી। આ તરફ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરામાં હવે જાહેરમાં થૂકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે મુજબ શહેરમાં જાહેરમાં થૂકતા લોકોને દંડ ફટકારવાની કવાયત પણ શરૂ કરી દેવાય છે। ગુજરાતીઓ હવે ચેતી જજો, નહીતર થશે મોટો દંડ। વડોદરામાં જાહેરમાં થૂકતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવીથી વાહન ચાલકો પર નજર રખાઈ રહી છે, જે મુજબ સીસીટીવીને આધારે 33 વાહન ચાલકોને નોટિસ ફટકારાઈ છે। આ તરફ હવે આરટીઓમાંથી વિગત મેળવી ₹100 દંડ પણ ફટકારવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, અમદાવાદમાં તાજેતરમાં કરાયો મોટો નિર્ણય। અમદાવાદમાં પાન મસાલાના શોખીનો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે। અમદાવાદમાં જાહેરમાં થૂકનારને દંડ ફટકારવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન મસાલા ખાઈ થૂકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે। શહેરમાં જાહેરમાં થૂકનારાને ઈમેમો ફટકારવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, સુરતમાં 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરાઈ। એક રિપોર્ટ મુજબ સુરતમાં જાહેર રસ્તા પર થૂકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ લોકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। શહેરના મેયર હેમાલી બોધાવાળાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત સ્વચ્છ સુરત હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા મહાનગરપાલિકા દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે।